એલએનડીને જાય છે, તેના જે મુખ્ય અધિકારી છે તેમની સાથે વાતચીત કરશું. સર, સ્ટેચ્યુ ઓફ યુનિટી પૂરા તૈયાર હો ચુકા, પૂરે સમય મર્યાદા મેં તૈયાર હો ચુકા હૈ, કિતના વક્ત લગા, કિતના મેન પાવર લગા, ક્યા માનતે હૈ આપકા યે શોર્ટ પીરિયડ મેં ઇતના બડા પ્રોજેક્ટ જો હૈ પૂર્ણ હુઆ હૈ? એ અપના ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર કા વિઝન થા કે સરદાર વલ્લભભાઈ પટેલ જી કા એક સ્ટેચ્યુ બનાયા ઇધર, ઓર ઇસકે ઉપર લાસનન ટુબરો કા ચુના ગયા કી બનાને કે લિયે. એ હમારા પૂરા ડિઝાઇન એન્જિનિયરિંગ અપના પૂરા તાકત કન્સ્ટ્રક્શન કા લગાના પડા એ સ્ટેચ્યુ કા બનાને કે લિયે. એ બનાને પે હમારા પૂરા મેક ઇન ઇન્ડિયા ઓર મેડ ઇન ઇન્ડિયા કા પૂરા ઇધર લગાના લગાયા ગયા હૈ, ઓર ઇસસે હમે ઇતના કોન્ફિડન્સ મિલા કી હમ ઇન્ડિયન એન્જિનિયર્સ હોકે હમ કુછ ભી કર સકતે હૈ. 33 મંથ્સ મેં પૂરા સ્ટેચ્યુ બના દિયા ગયા હૈ. 210,000 ક્યુબિક મીટર્સ ઓફ કોન્ક્રીટ, 21,000 સ્ક્વેર મીટર્સ ઓફ બ્રોન્ઝ, ઓર દુનિયા કા સબસે ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન વેરી શોર્ટ ટાઈમ. ઇટ ઇઝ અ ગ્રેટ અચીવમેન્ટ એન્ડ વી આર ઓલ પ્રાઉડ ઓફ ઇટ. શોર્ટ ટાઈમ જો ટાઈમ પીરિયડ હૈ ઉસકે અંદર યે સ્ટેચ્યુ કા કામ પૂર્ણ હુઆ હૈ. ભારતીય લોકો કે લિયે, ભારતીય એન્જિનિયર્સ કે લિયે ભી એક સબસે બડા મેસેજ હૈ, પૂરે વર્લ્ડ મેં ગયા હૈ. Absolutely, I think we should be thrilled and proud that as Indian engineers we are able to architect, design and build this fantastic structure. The right from the sculptor Mr. Ram Sutar to our engineering team, our design team, our project team have played a fantastic part in doing this lovely structure and we are really proud of it. अब फ्यूचर प्लान्स क्या है सर? अभी एक और जो है, एक तो कल की हो गई है, ये सबसे बड़ा स्टैच्यू ये है, स्टैच्यू तैयार हो चुका है, आगे का प्लान क्या है सर? Statue there was, so we have to also see that it functions well. When the large number of people who come to visit, they come there, we should see that they have all the amenities, they have all the food courts, and they have the great fun going to 157 meters to see the viewing gallery. Ye sab hame next 3 months mein pattern set karna padega. Uske baad the L&T has also been entrusted with the job of doing Shivaji Maharaj's statue in Bombay, and we'll be doing that too. That's another very important structure because it's in the sea, in a small rock. We have to recover an island and build it in the sea, and one challenge after the other, we are proud of it. થેન્ક યુ સર. તો ખાસ કરીને વાત કરવા માંગુ છું, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કાર્ય જે છે સમય મર્યાદાની અંદર પૂર્ણ થયું છે અને વિશ્વને એક સંદેશો પહોંચ્યો છે કે ભારતીય એન્જિનિયર અને ભારતમાં વિશ્વની સૌથી ઊંચીમાં પ્રતિમા તૈયાર થઈ શકે છે અને એન્જિનિયરો માટે ખૂબ જ મહત્વની કામગીરી છે તે આ સમય મર્યાદાની અંદર રહી છે. કેમેરામેન નરેશ પુરી સાથે મેહુલ દેસાઈ.